પાંડેસરામાં રામેશ્વર કૃષ્ણ શોપમાંથી સરકારી અનાજનું સગે વગે થતું હોવાનું ધ્યાન આવતા પોલીસે સરકારી દુકાનમાંથી અનાજ ભરેલ નીકળેલ ટેમ્પાને આંતરી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસે ડ્રાઈવર અને ક્લીનરને અટક કરી હતી. બનાવની મળતી વિગતો મુજબ વાત કરીએ તો પાંડેસરા વિસ્તારમાં આવેલી સરકારી અનાજની દુકાનમાંથી અનાજના કાળા બજાર થતા હોવાની ચર્ચા જોર પકડી હતો, જે સ્થાનિક ભાજપના નેતાઓના ધ્યાનમાં આવતા આ બાબતે તેમણે તલસ્પર્શી ખાતરી કરવાનું મુનાસિબ માન્યું હતું અને આજે રામેશ્વરમાં આવેલા કૃષ્ણા ડેપો પર ગયા હતા, જ્યાં તે અંદાજે 10-12 ટન અનાજ ભરેલા ટેમ્પો નીકળી રહ્યો હતો, જેથી સ્થાનિક ભાજપના અગ્રણીઓએ ટેમ્પો અટકાવ્યો હતો અને પૂછપરછ કરી હતી કે ક્યાંથી અનાજ લાવો છો વગેરે, પરંતુ ડ્રાઈવર ક્લીનર તરફથી સંતોષકારક ઉત્તર મળ્યો ન હતો, જેથી કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવતા પાંડેસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. આજરોજ 10 વાગે અમારા ભાજપના તમામ કાર્યકર્તાઓ, એટલે 10-15 કાર્યકર્તાઓ વોચ ગોઠવીને બેહેલા હતા. ઘણા દિવસથી ફરિયાદો મળતી હતી સસ્તા અનાજ દુકાનની, કે અહીંયાથી માલ સગે વગે 2-3 વખત થઈ ચૂક્યું છે. મેં કહ્યું અમને શંકા ગઈ, અમે વોચ ગોઠવી તો આગળ પણ અમે હાથ નહીં લાગ્યા લોકો, પણ આજે ખરેખર રંગે હાથે પકડાઈ ગયા. જે ગોડાનું હતું 185 નંબર રામેશ્વરનગરમાં પોલીસ કોલોની સામે આવેલું છે, તો ત્યાં આગળ આખું ઘઉંનું જથ્થો છે એ આખા ટ્રકમાં લોડ કરી રહ્યા. લોકો લોડ કરીને જે રીતના હંકારવા જતા હતા, તો આખા ઘેરી વળ્યા ભાજપના કાર્યકર્તા, અમારા વોર્ડ પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, બધા તમામ કાર્યકર્તાઓ હતા અમારી સાથે. અને જ્યારે ડ્રાઈવરને પૂછ્યું કે ભાઈ માલ ક્યાં લઈ જાય છે, તો ડ્રાઈવર પાસે કોઈ જવાબ નહીં હતો. મેં ક્યાં લઈ જઈને એડ્રેસ ખબર નહીં હતી, ચલણ માંગ્યું, બિલ માંગ્યું, એ લોકોની એ પાસે પણ નહીં હતું. માલિકના નામ માંગ્યા, માલિકનું નામ નહીં આપ્યું, મોબાઈલ નંબર નહીં આપ્યા. છેલ્લે એણે કોઈકને ફોન કર્યો ત્યારે એ માણસ માલિક હશે કદાચ, અને એ માલિક હોય કે નહીં પણ એ આવ્યો નહીં. પોલીસવાળાએ પણ ફોન કર્યો અહીંયા, જે અમને ફરિયાદ PCRને જ્યારે બોલાવ્યો એમણે પણ ફોન, એ હજુ સુધી એનો કોઈ પત્તો છે નથી. છેલ્લે અમે પુરવઠા અધિકારીની પણ જાણ કરી છે અને પુરવઠા અધિકારીઓ પણ આવી રહ્યા છે અહીંયા. પાંડેસરા પોલીસ સ્ટેશનથી જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ હિંકેશભાઈ પટેલને ફોન દ્વારા માહિતી મળે કે ટેમ્પા નંબર GJ5EV5451 250 શ્રી શૈલેન્દ્રભાઈ ત્રિપાઠી, માજી કોર્પોરેટર પાંડેસરા, ગિરજાશંકર મિશ્રા બોમરોળી વોર્ડ પ્રમુખ, સંતોષભાઈ પ્રાણીગ્રહી વોર્ડ મંત્રી બોમરોળી દ્વારા શંકાસ્પદ ઘઉંનો જથ્થો જણાતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આવેલ છે, જેથી એની જરૂરી તપાસ કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને જણાવતા અમોને પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ચકાસણી માટે મોકલવામાં આવેલ છે. તપાસણી સમયે ટેમ્પાના ડ્રાઈવર શ્રી વિજય હીરાચંદ પાટીલ જણાયેલ છે, તેમજ સાથે મજૂર સુરેશ રામકિશન ચૌહાણ જણાયેલ છે. વધુ તપાસ ચાલુ છે. આ જથ્થો ફ્યુઝ પોઈન્ટ ખાતેથી ભરવામાં આવેલ છે અને સેતનું નામ મહાવીરભાઈ જૈન જણાવેલ છે. આ અંગેની વધુ તપાસ ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી મહેરબાન કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.